વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ ચીફ ઓફિસર ને આવેદન પત્ર અપાયો. ડભોઈ નગર સોસાયટી જેમાં પંચવટી સોસાયટી જેમાં ઝવેરનગર કૌમુદી સોસાયટી ઉમદ સોસાયટી કૃષ્ણા સિનેમા દયારામનગર વિજય પાર્ક શ્રીજી પાર્ક આશીર્વાદ સોસાયટી સરવન પાર્ક આયુષ્ય સોસાયટી સરિતાનગર ગાયત્રી કોમ્પ્લેક્સ નીલકંઠ પાર્ક સોસાયટી નડા વસાહત વગેરે વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. સાથે આ વિસ્તારમાં આવેલ વરસાદી કાંસની લાઈનો સંપૂર્ણ નષ્ટ પામેલી હોય જેના કારણે ચોમાસાનું પાણી વરસાદી પાણી કોઈ નિકાલ ન હોય આ વર્ષે પણ ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ લાગી રહ્યું છે, જેને લઈ આ વિસ્તારના રહીશો દ્વારા આજ રોજ ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરને આ બાબતે ત્વરિત નિકાલ લાવવા આવેદન પત્ર પાઠવ્યું હતું. જ્યારે સોસાયટીના રહીશો દ્વારા જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ સોસાયટી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, તે સમયે પાલિકા અને રેલવે પ્રશાસન દ્વારા નગરજનોને પાણીતરી આપવામાં આવેલ કે આ વર્ષે સમયના અભાવે વરસાદી પાણીનો નિકાલ કરી શકાય તેમ નથી, પણ આવતા વર્ષે આ સમસ્યાનું સમાધાન કરી આપવામાં આવશે, પરંતુ નગરપાલિકા અને રેલવે તંત્રએ સ્થાનિકોને લોલીપોપ આપી રહ્યા હોય તેમ આ સંદર્ભમાં કોઈ અસરકારક પગલાં લેવાયા હોય તેવું જણાતું નથી, અને જે કંઈ પણ પગલાં લેવામાં આવ્યા છે તે યોગ્ય સમયે લેવામાં આવ્યા નથી ને સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ ઉપર નવનિર્માણ પામી રહેલ બ્રિજ અને રેલવે ટ્રેકની કામગીરીના કારણે વરસાદી કાંસની લાઈન ઉપર માટી નાખી દેવાના કારણે વરસાદી પાણીનો જે નિકાલ હતો તે નિકાલનો માર્ગ પણ બંધ થઈ જવા પામતા સ્થાનિકોમાં આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ જવાની સાથે જાનમાલનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ક્રિષ્ના ટોકીઝ રોડ ઉપર આવેલી જે વિવિધ સોસાયટીઓ છે ત્યાં બ્રિજના કામ અને રેલવેના કામ શરૂ થવામાં આવ્યા છે, જેના કારણે લઈને ત્યાં આગળ વોટર લોગિંગના પ્રશ્નો ઊભા થયેલ છે. એને અનુલક્ષીને એમની રજૂઆત હતી કે આ ચોમાસામાં ત્યાં આગળ વોટર લોગિંગના પ્રશ્નો ના આવે અને નિરાકરણ સત્વરે થાય એ બાબતની રજૂઆત કરવા આવ્યા હતા. તંત્ર પૂરી સજાગ છે અને એ માટે રાત દિવસ દોડી પણ રહ્યું છે. વિકાસનું કામ ચાલી રહ્યું છે, બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે થઈને રહીશોને ટેમ્પરરી ધોરણે કદાચ આ પ્રશ્નોનો કદાચ સામનો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રશ્નો કાયમી ના બની જાય એની માટે તંત્ર દોડી રહ્યું છે. ગઈ વખત જે પરિસ્થિતિની વાત કરી રહ્યા છે એ ટાઈમે ઓવરફ્લો એ વધુ પડતા વરસાદના કારણે થયેલ હતો અને ઉપરથી પાણીની આવક ખૂબ જ વધી ગયેલ હતી, જેના કારણે બે ત્રણ દિવસ સુધી ખાલી એ વિસ્તારમાં નહીં પણ ડભોઈના અલગ અલગ વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ ઊભી થયેલ હતી. રાત દિવસ ના આરએનબી નું સંકલન નથી, એવું નથી, આરએનબી સાથે સંકલન સાધીને અમે આ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું એવી મારી વાત. જય કિશન તડવી. પાણી એક એવી વસ્તુ છે, વોટર લોગિંગ ખાલી એક જગ્યાએ વિકાસ ના થતો હોય કે વિકાસનું કામ ચાલતું હોય કે ડિલેડ હોય કે જે કંઈ બીજી જગ્યાએ કામ ચાલતું હોય એના લીધે પણ કંઈ કનેક્ટિવિટીમાં આ પ્રશ્નો ઊભા થઈ શકે છે, પરંતુ એની માટે પણ તંત્ર દોડી રહ્યું છે ને એને સોલ્યુશન આવશે. આજે અમે બધા ડભોઈ નગરના સોસાયટી વિસ્તારના રહેવાસીઓ અહીંયા નગરપાલિકામાં આવ્યા છે વરસાદી પાણીની નિકાલની સમસ્યાને લઈને. ગયા વર્ષે જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે બધી જ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, ગૂંટણસમાં લોકોના ઘરોમાં પણ બેઠા હતા પાણી અને ઘરવખરીને નુકસાન પણ થયું હતું, અને ગયા વર્ષથી લઈને આ વર્ષ 2022થી લઈને 2023 સુધી હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા હોય એવું જણાયું નથી. એટલે આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે ચીફ ઓફિસર સાહેબને. ચીફ ઓફિસર સાહેબે સાંભળી છે વાત અને બાયંદ્રી આપી છે કે યોગ્ય પગલાં લેવાશે, પણ અમે નગરજનો કન્ટિન્યુઅસ એફર્ટ આમાં લેવાના છે અને એમની તરફથી શું એક્શન, જવાબ તો નહીં મૌખિક જવાબ નહીં પણ એકચ્યુઅલમાં શું એક્શન લેવાઈ રહ્યા છે લેવાશે આવનારા ભવિષ્યમાં એની રાહ જોઈ રહ્યા છીએ અત્યારે. આગળ એમાં ગાંધી ચિંધ્યા માર્દે આંદોલન કરવાની તૈયારી અમે કરેલી છે, પણ જો એ જ્યારે ન થાય ત્યારની વાત છે. ચીફ ઓફિસર સાહેબે એવું કહ્યું છે કે આમાં આરએનબી ડિપાર્ટમેન્ટ, રેલવે ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા અને જે રેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બ્રિજ બને આ બધા ડિપાર્ટમેન્ટ આમાં 3-4-5 ડિપાર્ટમેન્ટ જોડાયેલા છે, એટલે સંકલન અમે કરી રહ્યા છે અને નવા મોટા પ્રોજેક્ટમાં જ્યારે કોઈક અનઅપેક્ષિત સમસ્યાઓ આવતી રહી છે એના લીધે આ થોડું કામ ડિલે થઈ રહ્યું છે, પણ અમારે એ સક્ષમ છે નગરપાલિકા અને બધા ડિપાર્ટમેન્ટ તો કામ કરી લઈશું એ બાહેન્દ્રી આપી છે. અત્યારે ખાલી 1 કલાકનો વરસાદ પડ્યો હતો
એમાં સોસાયટી વિસ્તારમાં પાણી ગૂંથણ સુધીમાં ભરાઈ ગયા હતા અને 24 કલાક સુધી એ પાણી રહ્યું હતું. પાણી નીકળવાનો કોઈ રસ્તો અત્યારે દેખાઈ નથી રહ્યો. જો જે માંગણી અમે કરી છે અને એ માંગણી પ્રમાણે જો કામકાજ થયું, જે હમણાં એમણે બાહેંધરી આપી છે, જે શબ્દો યુઝ થયા છે એ પ્રમાણેનું જો કામકાજ થયું તો આશા છે કે આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવી શકે છે. રાકેશ પરમાર.